तो समाचारमां आगळ वात करीए वडोदरानी। घणा समयथी जोवामां आवी रह्यो छे के वडोदरामां दूषित पाणीनो प्रश्न खूब ज विकट बन्यो छे। वडोदरामां छेल्ला घणा समयथी दूषित पाणी ज मळी रह्यो छे अने आ प्रश्न विकट बन्यो छे। शहेरना चार दरवाजा विस्तारमां दूषित पाणी हजी पण यथावत छे, त्यारे पाणी प्रશ્નને ગતરોજ પાલિકાની સભામાં હોબાળો મચ્યો હતો અને ખાસ નોંધનીય બાબત છે કે શુદ્ધ પાણી આપવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દૂષિત પાણી હજુ પણ મળી રહ્યું છે। અત્યારે આટલી કાર્યવાહી કર્યા બાદ પણ વડોદરામાં હજુ પાણીનો પ્રશ્ન સોલ્વ થયો નથી અને દૂષિત પાણી જ મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તંત્ર આ પાણી આપવા માટે અત્યારે ફેલ સાબિત થયું છે। પાણી પ્રશ્ન ગતરોજ પાલિકાની સભામાં હોબાળો મચવામાં આવ્યો હતો, તેને શુદ્ધ પાણી આપવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આ દૂષિત પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચાલ્યો આવે છે। તો આજ અંગે વડોદરાથી સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે આપણી સાથે। જી કૃણાલ, જે પ્રમાણે આ આખી વાત સામે આવેલી છે, વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે, દૂષિત પાણી મળી રહ્યું છે અને શુદ્ધ પાણી આપવામાં પાલિકા તંત્ર અત્યારે નિષ્ફળ સાબિત થયું છે, શું કહેશો? જી જખના, બિલકુલ, જેવી રીતે જે વડોદરાના મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે, સત્તાધીશો છે, તેઓ એસી કેબિનમાં સુફિયાણી વાતો કરે છે, પરંતુ જો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની વાત કરવામાં આવે તો ડહોળું પાણી છેલ્લા 8-9 મહિનાથી ડહોળું પાણી શહેરીજનોને પીવાનું વારો આવ્યો છે। આપ જે રીતે દ્રશ્યો નિહાળી શકો છો કયા પ્રકારનું પાણી આવી રહ્યું છે। આ ચાર દરવાજા વિસ્તારની પણ સમસ્યા છે કે જેને જૂનું વડોદરા કહી શકાય। ચાર દરવાજામાં અગાઉ વડોદરા હતું ને ત્યારબાદ વિકસ્યું હતું। ગાયકવાડ સરકારે ખૂબ જ સારી ગટર લાઈન અને પાણીની લાઈન ની ભેટ વડોદરાને આપી હતી, પરંતુ ક્યાંક આ સત્તાધીશોએ પોતાના જે કર્મો હોય છે તેના કારણે આ જે લાઈનો છે તેને પણ મલિન કરી છે। ત્યારે વાત કરીશું જે ચાર દરવાજા વિસ્તારના જે નાગરિકો છે, શું રોષ છે તેમનામાં? ફારુકભાઈ, કેટલા સમયથી આવી રીતે સમસ્યા છે ને નિકાલ આવશે કે કેમ, શું લાગે છે? આ માંડવી ચાર દરવાજા વિસ્તાર છે, જમનાભાઈ હોસ્પિટલ પાછળનો ભાગ છે। છેલ્લા 8-9 મહિનાથી પીળું પાણી આવી રહ્યું છે। મેં ઘણીવાર રજૂઆત બી કરી છે, આ કોર્પોરેશનના જે જાડી ચામડીના અધિકારીઓ છે એ જોવા માટે બી નથી આવી રહ્યા, અને ચાર દરવાજા વિસ્તારમાં જે ગાયકવાડની લાઈન છે જે જૂના જમાનાની નાખેલી છે એને બદલવા માટે બી મેં સીએમ સાહેબ વિજય રૂપાણી સાહેબને બી પત્ર લખેલો છે કે આ જે પાણીની લાઈન જૂની છે, જે સડી ગયેલી લાઈનો છે, એ તાત્કાલિક તમે બદલો, જેનાથી આ પીળું જે પાણી આવી રહ્યું છે એ સમસ્યા હલ થાય અને પાણીની લાઈનની અંદર ગટરની જે લાઈન જે જઈ રહી છે ચાર દરવાજા વિસ્તારમાં, ઘણા સમયથી લોકો જ્યાં બીમાર પડી રહ્યા છે, ડેન્ગ્યુ, કોલેરા, ટાઇફોઇડની બીમારીઓથી સપડાઈ રહ્યા છે। મેં ઘણીવાર રજૂઆત કર્યા છતાં પણ આ જાડી ચામડીના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ કંઈ કામ કરવા તૈયાર નથી। આ અતાબીમાં બી જે થઈ રહ્યું છે, સંજય સાને જે સસ્પેન્ડેડ અધિકારીને પાછા લઈ રહ્યા છે, તો ભ્રષ્ટાચાર જે અધિકારી કરી રહ્યા છે એને જ લાવવાનું પાછું। અમે સીએમ સાહેબને બીજી રજૂઆત કરી છે કે અતાબીમાં જે છોકરો મરી ગયો છે, એ હસનૈન છોકરો, એને વળતર મળે એના માટે બી મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે। પણ આ પાણી જે છે, જ્યારે મેયરના ઘરમાં બી આવું પાણી આવી રહ્યું છે, તો અમે તો સામાન્ય નાગરિકો છે, અમારી શું હાલત હશે? એ કોઈ સાંભળવામાં વાળું નથી, કોઈ કામ કરવાવાળું નથી। આ લોકો વેરો ઉઘરાઈ રહ્યા છે, પાણી વેરવા માટે બી અમે રજૂઆત કરી છે કે ભાઈ જ્યારે તમે ચોખ્ખું પાણી આપી નથી રહ્યા તો પછી વેરો હું કામ લો છો? આજે નાગરિકો પરેશાન છે, તો વેરા માટે બી અમે વિરોધ કર્યો છે કે વેરો ના હોવું જોઈએ, આ છેલ્લા 2 વર્ષનો વેરો માફ કરવો જોઈએ નાગરિકોને, નાગરિકો જોડે કોર્પોરેશન બિલકુલ ચીટિંગ કરી રહી છે। શું કહેશો, કયા પ્રકારની સમસ્યા છે આપના વિસ્તારમાં? અમારા વિસ્તારમાં પાણીની જ સમસ્યા છે, આજથી પહેલે બી અમે કમ્પ્લેન કરી હતી ને આવી જ રીતના ઉતારીને ગયા હતા, પણ કોઈ એક્શન લેતા નહીં, અને પાણી આવું જ પીળું આવે છે। જમનાબાઈના અંદર તમે જઈને જુઓ કેટલા લોકો બીમાર છે, અને અમારા ઘરોમાં બી બધા બીમાર એક પછી એક પડે છે, પણ આનું કોઈ નિકાલ નથી લાવતું, પાણી એવું જ પીળું આવે છે અને છોકરાઓ મોટા બધા જ બીમાર પડે છે। તો જેવી રીતે સંસ્કારી નગરી વડોદરા ગાયકવાડ સરકારે ખૂબ જ સારી પાણીની લાઈન, ગટર લાઈનની ભેટ આપી હતી, પરંતુ સેવા સદનના અધિકારીઓના પાપે હવે વડોદરાના જે રહીશો છે તેમને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે। ત્યારે આ નાગરિકો એક વેધક સવાલ કરી રહ્યા છે કે જ્યારે મેયરના ઘરમાં, મેયરના વોર્ડમાં દૂષિત પાણી આવતું હોય તો અમે તો સામાન્ય માણસ કહેવાય, આવા બધા સવાલો સાંભળીને જે પણ જો તંત્ર સુધરે તો ખૂબ જ મોટી વાત કહેવાશે।
જે પ્રમાણે જાહેર જનતા, વડોદરાની જે જાહેર જનતા છે, જે અત્યારે પીડિત છે, એ લોકો દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે અને અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સમક્ષ અત્યારે જે પ્રમાણે એ લોકો રોષ કરી રહ્યા છે, શું તેમની સામે કોઈ પગલા ભરાયા છે કે કેમ? જે બિલકુલ, જે અતાપી વંડરલેન્ડની વાત છે, ત્યાં ખૂબ જ ગેરકાયદે પાણીની લાઈન લેવામાં આવી હતી. અતાપીના સંચાલક સંજય શાહને 86 લાખની નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસમાં ભરવાની વાત હતી, હજુ સુધી પણ ભરવામાં નથી આવ્યો, એક પણ રૂપિયાની ભરપાઈ નથી થઈ. ઉપરથી એવો જવાબ આપવામાં આવે છે કે બોરનું પાણી યુઝ કર્યું હતું. તો શું સેવા સદનના અધિકારીઓને જ્ઞાન નથી હતું કેવી રીતે નોટિસ આપી, કે સેવા સદન ખોટું છે તેવા પણ હવે સવાલ ઊભા થયા છે. 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેને પણ હવે ફરી લેવાની વાત ચાલે છે. ગઈકાલે પણ સામાન્ય સભામાં પાણી મુદ્દે હોબાળો મચ્યો હતો, ત્યારે હવે જે આ નાગરિકો, અન્ય વિસ્તારના પણ નાગરિકો હવે બહાર આવી રહ્યા છે, ત્યારે કોણ આવા અધિકારીઓની સામે પગલા ભરશે, કોણ નાગરિકોને ન્યાય અપાવશે? એટલે કહી શકાય કે ધણી ધોરી વગરનું વડોદરા છે અને તંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો મળેલા મુખ્ય સમાચાર મુજબ વડોદરામાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. વડોદરાના 4 દરવાજા નજીક પાણીના પ્રશ્ને અત્યારે ખૂબ જ મોટી માજા મૂકી છે. શુદ્ધ પાણી આપવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને આપ જોઈ શકો છો જે પ્રમાણે પાણી ત્યાં અશુદ્ધ મળી રહ્યું છે.